હાલ તો બોલ, કેવી લાદી લેવાની છે? મને હું આઈને લાદી ન્યા, મને થોડી ખબર હોય કેવી લાદી. તો ફેમિલી પહોંચી ગયા છે લાદી લેવા માટે થઈને. રમભાઈ, લાદી એટલી છે તે કન્ફ્યુઝ થઈ ગયા. કેમ છો? મજામાં? જો કે તમે બધા લોકો યાર મજામાં જ છે. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને તમને લોકોને ખબર જ છે કાલે કે મમ્મી ની ગયા છે, ટૂંકમાં મામા ને ઘરે. મારા માટે ફરાળ બનાવવાની છે. એકલી બિચારી કેટલું કામ કરે. ના ભાઈ, અમારા ઘરમાં મેં કીધું ભારતી કામ તો બહુ કરે છે, કઈ કરતી નહીં. બોલ ભાઈ, શું કરવાનું છે તારે? સાયકલ જ પહેરવાની છે કે પછી કઈ બીજું કરવાનું છે તારે? ખબર પડે એ અમારા હાડાઓ. અહીં તો આખું ખાનું ફરાઈ ગયું, ખાનું આખું ભરાઈ ગયું. હવે હું કે છું, આગળી નો ખાતે પછી ખાઈજો. એક ગુલફી અટાણે ખાવાની, પછી એક કોન હાંના ખાવાનો. એ ફરાર થઈ ગઈ. હું છે આ? ચાલો ફટાફટ કરો ને, કારણ કે મારે વાડી ઠંડુ પાણી ન પીવાય. દીકરા, કેટલું ઠંડુ પાણી પીવું? તો તને ઓલું હોય તું શું કરા મૂકી પાણી ને ઠંડા? ના, સાચી વાત છે તમારી. કારણ કે રજકબેન તો અત્યારે હવાનો પણ વાડીએ મૂકતે હોય ને, હું જાઉં છું વાડીએ. આપણો પંપ પણ જાય ચાર્જિંગ મૂકી દીધું, પંપ ચાર્જ થઈ ગયો છે કમ્પ્લીટલી. અને બધી નોઝલું લઈ લીધી ને દવા લેવા ગયો તો રજકબેન વાડીએ મૂકી, કારણ કે અહીંયા પાણી વારે. તો પછી આપણે છે ને ટૂંકમાં દવા લેવા પર જવાનું હતું, દવા લઈ લીધી ને હવે જાય વાડીએ. કારણ કે ભાઈ ખોડ એટલું થઈ ગયું ને, હું તમને વાડીએ જઈને પછી બતાવું. ચાલો જાય આપણે સીધા વાડીએ મળીએ, વાડીએ જઈને. તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ, અને અત્યારે અમારા રજકભાઈ દવા સાટે છે. કારણ કે તમે જોવો આમાં ખોડ જોવો વાર કેટલું છું યાર. કેટલીક વાર ખોડ ને દવું, અને અટાણા ગોવિંદભાઈ પણ આવી ગયા. હું કે ગોવિંદભાઈ, તો દવા મારવી જ પડશે કા? કારણ કે અટાણે બાકી તકલીફ હું થાય કે ભાઈ અટાણે છે ને આમાં 7-8 હજારના મૂલી નાખીએ ને તો એ પણ ભેગું ન થાય ને. પૈસા તો ગૌણ વસ્તુ છે, પણ અટાણે છે ને માણસો નથી મળતા. મળે ગોવિંદભાઈ માણસો અટાણે? ત્યાં માણસો કરતા અટાણે હુકાવવું પડે ખેતર, તો હુકાઈએ તો પછી ભરે ને. હા, એમાં પાછી વચ્ચે કારણ કે અટાણા છે છે લીલું લીલું હોય તો દવા લાગી જાય, અને આ બધી ખોડ છે ને બધી અટાણા. આ દવા છે ને આમાં ખાલી 600 રૂપિયાની થઈ કા ગોવિંદભાઈ? 600 રૂપિયાની અંદર ટૂંકમાં ખોડ બધી થઈ ગયા. જો કે મને પણ ખબર છે કે નારેડીની અંદર આ દવા છે બહુ મોટી નુકસાન કરે, પણ એના સિવાય અમારે આગળ અત્યારે કોઈ સ્કોપ રહ્યો નથી. કારણ કે ભાઈ જો દવા ન સાટીએ તો ખોડ મોટું થઈ જાય, અને આમાં અત્યારે યાર માણસો મેં પૂછ્યું, કારણ કે અત્યારે વરસાદની આગાહી છે. આ કેવું વાતાવરણ થઈ ગયું તો હવાના પર મને ગોવિંદ ભાઈ, એટલે આમાં છે ને કંઈ ભેગું થાય એમ છે નહીં. એટલે અત્યારે આ એક ટાઈમમાં આપણે દવા સાટવી દઈએ, પછી કંઈક વિચારશું ઇન ફ્યુચર. બરાબર ને ગોવિંદ ભાઈ? પાણી આવતું લાગે તમારે તો. કાલ મેં એવો લખતે પાર્ટી કરી દેવા, તારો વારો છે. કઈક વિચારશો ને, ઘેર બનાવને શું ભેજ્યા? હે, મારો તો પોતાની ઉપર આવે તો હું ખાવું હોય ને, મને કાલ આ કરી આ કરી એને ઘેર આવે ને તો એમ જ કરે. ગોવિંદ, આ વસ્તુ તારી વ્યાજબી નથી એમ. ક્યાંક જ દાંતવારોને ઘેર થયું. હે, કઈ વાંધો નહીં, સમય બધું ના આવે, અમારો પણ ટાઈમ આવ્યો છે.
હાલ ફેમિલી પેલા છે ને ફટાફટ દવા સાટી લઈએ. રજાકભાઈ ને દવા સાટવાનું કીધું મેં ને આ બગીચા ની અંદર છે ને આપણે પાણી વાળો છે, કારણ કે મોટા ભાઈ ની બે સરકારી નોકરી કરે એટલે મતદાન છે, એ લોકો ત્યાં ગયા છે તો પાણી હું મારું ને રજાકભાઈ છે દવા સાટી દે. હાલો સાહેબ નીકળશું કે હવે? કારણ કે ફેમિલી અમારે ત્યાં જવાનું છે, લાદી જોવા માટે થઈને અને આપણે જે વાડીએ કામ કરતા હતા બધી કામ પૂરું થઈ ગયું ને બપોરના એટલે હાલત ખરાબ થઈ ગઈ ને તમે જુઓ અત્યારે અવાજ તો મારો બેસી ગયો ને મારા અવાજ બેઠો ને એમાં આને બહુ દાંત આવે. તને કેમ દાંત આવે એટલે બધા મારો બેઠો તો ત્યાં યોગતા હતા એટલે મને તો દાંત આવે ને પેલા. હા ના દુઃખી થવું જ ના સુખી થાય બોલા ને શું કરવું મારે. તેથી મને હાથ બેસી જતો તેથી યોગતા હતા કે નહીં મને. હાલ તો બોલ કેવી લાદી લેવાની છે? આપડે હું તને એમ કહું આપડે 10 જગ્યાએ ફરવાનું છે તો 10 જગ્યાએ આ મહારાણી ને મારે લઈને ક્યાં જાવ તું મને કે? તો નથી લઈ જવાનું થતી શું કરી લે ના. તમારી વાત સાચી છે હું સમજી શકું, મારે વાંધો રહેવું જોતું હતું, હું પણ પસ્તાવ. લગ્ન કરીને તો હું પણ ફેમિલી તો જાય સીધા લાદી લેવાનું મળીએ ક્યાં ક્યાં મળીએ? લાદીને ઓફિસે લાદીને દુકાને જાય હાલ હા તાલુ તને છે ને મને હારી લાગશે ને ગમશે ને તને ફોટા નાખી તો જોઈ લેજે રેડી બાય બાય ટાટા. તો ફેમિલી પહોંચી ગયા છે લાદી લેવા માટે થઈને. રમભાઈ લાદી એટલી છે તે કન્ફ્યુઝ થઈ ગયા. તમે જો ફેમિલી કેટલી લાદી છે અલગ અલગ પેટર્ન ની બધી છે, ટૂંકમાં એક જોઈએ તો એક ભૂલી એવી છે. હવે આમાંથી વિચાર હું ને રામભાઈ બે કન્ફ્યુઝ થઈ ગયા કે કઈ નાખવી ગા, પણ જોઈએ હજી ટૂંકમાં અનુકૂળ આવે કે નહીં. મને ટૂંકમાં તળિયાની લાદી તો બધું ઓકે થઈ ગયું અને આપણે રસોડાની લાદી પણ ઓકે થઈ ગઈ, પણ મને એલિવેશનમાં થોડું ઘણું ડિફરન્ટ લાગ્યું એટલે ભાઈ એવું કીધું કે હમણાં છે ને અઠવાડિયામાં પાછો નવો માલ આવવાનો છે એલિવેશનનો ને તો જોઈ લઈએ ફેમિલી. હાલો પહેલાં આપણે જોઈ લઈએ બિફોર ડિસાઈડ થાય તમને આગળ હું જણાવું. તો ફેમિલી લાદી બધી જોઈ લીધી છે, હજી કંઈ ડિસાઈડ નથી કર્યું. ભારતીને બતાવશું ભાઈને અને મમ્મીને જે પસંદ આવશે એ નાખશું કા. હા ચાલો ફેમિલી હવે જાય સીધા કારણ કે એનું સજેશન શું થાય કરવાથી શું થાય બાઈક ને લેડીઝ ને હેરાન થવું ઓછું પડે, કારણ કે એને પોતું મારવું હોય તો ક્લિયરલી લાગી જાય ને એમાં હાવણી મારવી તો કમ્પ્લીટ આમાં ઘડિયાળ માં 10:30 અને આજે 17 મહિનો છેલ્લા છેલ્લા દિવસો હતો એટલે કાકાને ઘરે જમવાનું હતું તો અમારા બધા લોકોને જમવાનો પ્રોગ્રામ ત્યાં હતો. તો ભારતીને હજી ત્યાં છે કારણ કે જમીન બધી ઠામ વાસણને સાફ કરે છે અને હું આવતો રહ્યો ઘરે અને ફેમિલી તમને જણાવી દઉં કે અમે લાદી જોવા માટે થઈને ગયા હતા કે ભાઈ આપણે જે જોઈએ છે અહીંયાથી મળી જશે કે મોરબીથી લેવી પડશે. પછી મોરબીથી લેવામાં તકલીફ એવી પડતી હતી કે ત્યાંથી થોડી ઘણી ભાનગી એ રસ્તામાં ટ્રાન્સપોર્ટિંગમાં તો પછી બદલાવા ક્યાં જવી હતો તો એટલે પલ્લે પાછી લેવા ક્યાં જવી એટલે એવું આપણે ડિસાઈડ કર્યું છે કે લાદી અહીંથી લેતાવાનું છે. મતલબ જોઈ લીધી અમે ગમે પણ ગઈ છે, બસ હવે કારીગરનું થોડું ઘણું એડજસ્ટ આવી જાય એટલે પછી આપણે લાદી ફિટ કરી દેવાની છે. તો આશા રાખું છું કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય.